માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312 242312. નમસ્કાર, કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુનિલ માકડ. આજે વાત કરીશું હિલ ગાર્ડન મર્ડર કેસના ચાર આરોપીઓ ઝડપાયા. ભુજમાં ગરીબ પરિવારો માટે નિઃશુલ્ક ઘરનું ઘર યોજના પ્રગતિમાં અને એલઈડી લાઇટ લગાડીને ભુજ નગરપાલિકા વીજળીની સાથે બચાવશે રૂપિયા. પણ સમાચારની શરૂઆત કરીએ. હવે આધાર કાર્ડના આધારે રાશનનો જથ્થો વિતરણ કરવાના થઈ રહેલા આયોજનથી હવે રાશનની દુકાને રાશન ખરીદવા જાઓ તો આધાર કાર્ડ લિંક કરવાની તૈયારી કરી લેજો. હવે આધાર કાર્ડના આધારે જ રાશનના વિતરણની વ્યવસ્થા ગોઠવાશે. કેન્દ્ર સરકારની સૂચનાને પગલે રાજ્યભરમાં રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની તૈયારી પુરવઠા તંત્રએ શરૂ કરી દીધી છે. કચ્છમાં પણ આ કામગીરી શરૂ થઈ ગઈ છે. આ અંગે કચ્છ ન્યૂઝને માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળા. આપણે કચ્છ જિલ્લામાં 2,90,000 છે એમાં અન્નપૂર્ણા એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના રેશન કાર્ડ છે એ આપણા કચ્છ જિલ્લામાં અમલી છે. એ તમામ રેશન કાર્ડ પૈકી 93% રેશન કાર્ડમાં જે છે આપણે આધાર મેળવી લીધા છે અને એ જે આધાર મેળવી લીધા છે એનું વેરિફિકેશન પણ અમારા મામલતદારશ્રી કક્ષાએનું વેરિફિકેશન પણ ચાલુ છે. એ પૈકી 1,00,000 જેટલા રેશન કાર્ડનું જે આધાર આપણે મેળવેલા છે એમાં વેરિફિકેશન પણ આપણે પૂર્ણ કરી લીધું છે અને આગામી 15-20 દિવસમાં અન્ય જે બાકી રેશન કાર્ડ છે એમાં પણ અમે આધારનું વેરિફિકેશન પૂર્ણ કરી લેશું, જેથી જુલાઈ મહિનામાં જ્યારે આધાર છે એના આધારે જથ્થો ઇસ્યુ કરવાનો થાય તો એ રેશન કાર્ડ ધારકોને કોઈ મુશ્કેલી થાય નહીં. આધાર કાર્ડથી જે 1 એપ્રિલથી આધાર અથવા આધારની પહોંચ અથવા તો અન્ય કોઈ પુરાવાના આધારે જે મામલતદારશ્રી કક્ષાએ વેરિફિકેશન નંબર ઇસ્યુ કરી અને જથ્થાની વિતરણ કરવાની સરકારશ્રીની સૂચના હતી એ 1 મહિનો હમણાં જે પૂરો થયો છે એનો ડેટાનું એનાલિસિસ કરતાં આપણા કચ્છ જિલ્લામાં 2,73,000 જેટલા રેશન કાર્ડ ધારકો છે એને પોતાનું આધાર પ્રોડ્યુસ કરી અને ગયા મહિને જથ્થો મેળવેલો છે અને આપણા માટે ખૂબ જ ઉત્સાહવર્ધક છે કે તમામે તમામમાં આપણે આધારથી જ વિતરણ કર્યું છે અને ખૂબ જ ઓછા એટલે કે 1,800 જેટલી જ આધારની પહોંચ છે એ પ્રોડ્યુસ થઈ છે અને વેરિફિકેશન 700થી પણ ઓછા આપણે ઇસ્યુ કર્યા છે એટલે મોટાભાગના ટ્રાન્ઝેક્શન આધારથી થયેલા. ખાસ કરીને વાત કરી સાહેબ, રાજ્યમાં આ આધારના લિંકઅપ અને આધારની કામગીરીમાં કચ્છ જેવો કેટલા ક્રમે છે? જે આધારની જ્યારે ફીડિંગની કામગીરી હતી ત્યારે કચ્છ જિલ્લો છે ટોપ 5માં હતો અને અત્યારે વેરિફિકેશન છે એમાં પણ ટોપ 10માં આપણે ચાલી રહ્યા છીએ કે જે રાજ્યના અન્ય જિલ્લાઓ છે એમાં 1-10માં આપણે વેરિફિકેશનની સ્થિતિમાં છીએ અને આગામી 10-15 દિવસમાં આપણે તમામ વેરિફિકેશન પણ પૂર્ણ કરી લઈશું. ભુજમાં સામાન્ય મુદ્દે યુવાનોના બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં કરાયેલ હત્યાના બનાવમાં સંડોવાયેલા 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. રવિવારે રાત્રે ભુજના હિલ ગાર્ડનમાં બનેલા મારામારી અને હત્યાના બનાવની ચકચાર હજી પણ શમી નથી. સામાન્ય બુદ્ધે થયેલી બોલાચાલીએ હિંસક રૂપ લીધું અને બે યુવાનોના જૂથ સામસામે આવી ગયા. છરી, ધોકા, હથિયારો ઉલળ્યા. આ મારામારી લોહિયાળ બની અને તેમાં ભુજના સોહેબ કુંભારનું મોત નીપજ્યું. 4 યુવાનો ઘાયલ થયા. આ બનાવ પછી પોલીસ દોડતી થઈ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઝડપભેર કાયદાકીય કાર્યવાહી શરૂ કરી. રવિવારના હિલ ગાર્ડનમાં બનેલા હત્યા અને મારામારીના બનાવમાં ભુજ એ ડિવિઝન પોલીસે હિલ ગાર્ડનમાં રાઇડ્સ ચલાવતા યશવંતસિંહ મહેન્દ્રસિંહ ખારવાલ, તેના ભાઈ પ્રશાંત મહેન્દ્રસિંહ ખારવાલ, તેમની સાથે મિર્જાપુરના જયદીપ ઉર્ફે જેડી વિજય ચુડાસમા અને યશ વિજય ચુડાસમાની ધરપકડ કરી છે. પોલીસે કરેલ કાર્યવાહી અંગે હિલ ગાર્ડન સ્ટેશન બાગ જે છે એ ભુજમાં આવેલો છે અને ત્યાં ઘણી બધી મેગની ભેગી થાય છે.
સામાન્ય એમ કે ધક્કો લાગ્યો એ બાબતમાં બોલાચાલી થઈ અને એ બોલાચાલીમાં મારામારી થઈ, ધોકા પાઇપ છર્યુંથી એકબીજાને ઈજા કરી, એમાં એક માણસનું મર્ડર થયેલું છે, 4 માણસો ઘાયલ થયેલા છે. આવડા આ બનાવની તપાસમાં જે તે વખતે આ જે બનાવ જે છે એ એમ કે ત્યાં આ રીતનો બનેલો હતો, જે તે વખતે ફરિયાદીને ખબર નહોતી કે ભાઈ કોણ આરોપીઓ છે, કોણ મારી ગયું, શા માટે મારી ગયું, એટલે કે ધક્કો લાગવાથી તો બોલાચાલી થયેલી હોય. એટલે એ દરમિયાન આપણે એમ કે બીજા ઘણા બધા માણસો ભેગા થયેલા હતા, આપણે અહીંયા આપણને સ્વતંત્ર સાહેબોના નિવેદનો મળ્યા અને એમાં 4 આરોપીઓના નામ પણ આપણને મળી ગયા, બીજા પણ આરોપીઓના નામ પણ અંદર મળેલા છે. અને એવી રીતે હાલે તપાસ ચાલુમાં છે અને એમાં ખાસ કરી અને એ 4 આરોપીઓની આપણે ધરપકડ કરેલી છે. ધરપકડ કર્યા પછી આપણે ઓળખ પરેડ પણ કરાવેલી છે અને રૂટિન તપાસ મુજબની બધી પ્રક્રિયા પણ કરેલી છે અને હાલે એની આપણે રિમાન્ડ અરજી પણ નામદાર કોર્ટમાં મૂકતા નામદાર કોર્ટે આપણને 4 સાંજ સુધીના રિમાન્ડ પણ દીધેલા છે અને આ રીતે તપાસની કાર્યવાહી હાલે ચાલુમાં છે. હા, હવે એમાં હત્યાનું કારણ જે છે એ તો હવે ખાસ કરીને સામાન્ય બગીચો છે, આમાં કોઈ જૂની અદાવત હોય કે જૂની મારામારી હોય કે એવો આ બનાવ નથી. બગીચામાં બધા ભેગા થયેલા હતા અને બધા જ છોકરાઓ જે છે એ બધા યંગ હતા, યંગસ્ટર છે, એટલે સામાન્ય ધક્કો લાગવાથી સામાન્ય બોલાચાલીથી અને બોલાચાલીમાં ગાડાગાડીથી એને એકદમ ઉશ્કેરાટ વધી ગયો, એને કારણે આવડો બનાવ બનેલો છે. ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણનો પ્રહરી રોટરી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા, બાળકોની બૌદ્ધિક શારીરિક અને શૈક્ષણિક સિદ્ધિઓને સર કરાવતી, 360 ડિગ્રી ડેવલપમેન્ટ માટે વાતાવરણ પૂરું પાડતી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા, પ્લે હાઉસ, જુનિયર કેજી, સિનિયર કેજી તેમજ ધોરણ 1-12 સુધી સાયન્સ કોમર્સ પ્રમાણ, GSEB એટલે કે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત શિક્ષણ, રોજબરોજના માળખા પ્રમાણેનું કાર્ય અને પુનરાવર્તન, 100% બોર્ડ ક્લાસ, કોમર્સમાં કચ્છમાં 2 નંબરે તાલીમબદ્ધ અને અનુભવી શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ, શિક્ષણ, રમતગમત તથા ઇતર પ્રવૃત્તિઓનું સમતોલ સમન્વય, ગણિત વિજ્ઞાન માટેની પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, આંતરરાષ્ટ્રીય પુસ્તકોથી સજ્જ પુસ્તકાલય, ભારતીય સંસ્કૃતિની ગરિમા જાળવતા સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી, સ્લો લર્નર માટે રીમેડિયલ ક્લાસ, આત્મવિશ્વાસનું બુલંદ કરતી કારકિર્દી માર્ગદર્શન માટે સેમિનારોનું આયોજન, સ્ત્રી સશક્તિકરણને મજબૂત કરતા કરાટેનું શિક્ષણ, હેલ્થ ચેકઅપ તેમજ આહાર જીવન શૈલીનું માર્ગદર્શન અને યોગ શિબિર, બસ વ્યવસ્થા, ફિલ્ડ ટ્રીપ અને સ્પેશિયલ ટૂર, સ્પોર્ટ્સ, આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ, રોટરી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા. સંપર્ક પુષ્પાબેન ભંભાણી, આચાર્ય, હરિપરગામ, ભુજ, ફોન નંબર 9979920202. ભુજ નગરપાલિકા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહને માનીને LED લાઇટો લગાડીને સ્ટ્રીટ લાઇટોની વીજળી તેમજ બિલના રૂપિયા બચાવશે. ભુજમાં લગાડાયેલી મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બદલાશે. આ સ્ટ્રીટ લાઇટો બદલવાનું કારણ છે, ભુજ નગરપાલિકા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ માનીને વીજળી તેમજ રૂપિયા એ બંને બચાવશે. દેશભરમાં LED લાઇટોનો વપરાશ વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત જાગૃત છે. LED લાઇટોના વપરાશથી દેશમાં વીજળીની બચત થાય એ હેતુથી મોદી સતત LED લાઇટોના વપરાશની અપીલ કરી રહ્યા છે. ભુજમાં હવે તબક્કાવાર LED સ્ટ્રીટ લાઇટો લગાડવાની શરૂ થઈ જશે. આ આયોજન અંગે કચ્છ ન્યૂઝને માહિતી આપતા ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, ખાસ કરીને તો આપણા ગુજરાતના સપૂત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ખાસ કરીને વીજળી બચાવો એના ઉપર વધુ ધ્યાન આપે છે. સોલાર હોય કે LED હોય, એ માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં
દરેક નગરપાલિકામાં સંપૂર્ણ એલઈડી લાઇટ થાય એવો એક વિચાર કર્યો છે. એના અનુસંધાને ભુજ નગરપાલિકાના એલઈડીનું કામ ચાલુ કરવા માટે હમણાં જ 4-5 દિવસથી કોન્ટ્રાક્ટરના સર્વેર પણ આવી ગયા છે. સમગ્ર ભુજનો લગભગ 15-20 દિવસમાં સર્વે થઈ જશે. જેટલી પણ લાઇટ હશે સર્વે થઈ જાય પછી લગભગ 1-2 મહિનામાં સમગ્ર ભુજ એલઈડી લાઇટોથી સજ્જ થશે. સમગ્ર ભુજ 1 થી 11 વોર્ડમાં જ્યાં જ્યાં નગરપાલિકાની લાઇટ લાગેલી છે કે જ્યાં નવી લગાડવાની હશે એ બધો સર્વે કરીને અંદાજ સર્વેમાં કેટલી લાઇટ થાય છે એ પ્રમાણે સમગ્ર ભુજમાં 1 થી 11 વોર્ડમાં એલઈડી લાઇટ લગાડવામાં આવશે. લગભગ 50% થી વધુ એલઈડી લાઇટ લાગવાથી વીજળીના બિલમાં મહિને નગરપાલિકાને ફાયદો થશે. ભુજના જૈન સમાજ માટે કવિઓ યુવા પાંક દ્વારા આયોજિત બોક્સ ક્રિકેટ સ્પર્ધા ભારે જમાવટ કરી રહી છે. આઈપીએલની ચાલતી સિઝનના કારણે ચારે તરફ ક્રિકેટનો ફીવર છવાયો છે. આ દ્રશ્ય એ જ દર્શાવે છે કે ક્રિકેટનો ક્રેઝ સર્વત્ર છે. જો કે ભુજના કવિઓ ગ્રાઉન્ડ બધે રમાઈ રહેલ આ ક્રિકેટ મેચ એ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. કવિઓ જૈન મહાજનની યુવા પાંખ દ્વારા ભુજના સમસ્ત જૈન સમાજ માટે આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેમાં જૈન સેના સહયોગી બની છે. નાના ગ્રાઉન્ડમાં નિયમોની છૂટછાટ સાથેની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ અત્યારે ભારે લોકપ્રિય છે. વળી હળવા વાતાવરણના કારણે આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નાની અને મોટી ઉંમરના સૌ કોઈ ભાગ લઈ શકે છે. પુરુષ વર્ગની સાથે મહિલા વર્ગ પણ હોંશે હોંશે ક્રિકેટ રમે છે. કવિઓ યુવા પાંખ આયોજિત વિવો બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર પ્રીતિબેન જયેશ છેડાએ કચ્છનું સમક્ષ વ્યક્ત કરેલી લાગણીમાં બોક્સ ક્રિકેટની લોકપ્રિયતાનો પડઘો પડે છે. બહુ અભિનંદન આપું છું જૈન સમાજને કે આટલું સરસ આયોજન કર્યું છે. અને એમાં પણ જે મહિલાઓને એ લોકોએ સાથે લઈને જે સાથે લેવાનું જો એ લોકોએ નક્કી કર્યું છે એમાં તો એટલું સારું કાર્ય કર્યું છે કે બધી મહિલાઓનો ડર એક જે જાતનો છે કે અમે નથી રમી શકતા એ એક ડર નીકળી શકે છે. અને બીજું કે એ લોકોને એક નવો પ્લેટફોર્મ મળી શકે છે કે જેથી કરીને આગળ ભવિષ્યમાં પણ આ રીતનું કોઈ પણ આયોજન હોય તો એમાં એ લોકો ભાગ લઈ શકે. ખેલ દિલીની ભાવના સાથે રમવાનું છે તો બધાએ બસ એટલું જ કહેવા માગું છું કે મહિલાઓ ભાગ લે ને સમાજનો સાથ આપે. ભુજના કવિઓ જૈન મહાજનના ઓપન ગ્રાઉન્ડમાં રમાઈ રહેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટે પ્રારંભ સાથે જ જમાવટ કરી દીધી છે. દરેક ક્રિકેટ ટીમોમાં પુરુષ ખેલાડીઓ સાથે મહિલા ખેલાડીઓનો પણ સમાવેશ કરાયો છે. દર વર્ષે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ, બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપરાંત અનેકવિધ પ્રવૃત્તિઓ કવિઓ યુવા પાંખ દ્વારા યોજાતી રહે છે. વિવો બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા કવિઓ યુવા પાંખના પ્રમુખ અમિત વોરા, ક્રિકેટ બોક્સ ટુર્નામેન્ટનો સમસ્ત જૈન સમાજ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધું છે અને આ ટુર્નામેન્ટનું આયોજન કચ્છી વિસા ઓસવાળ જૈન મહાજન, ભુજ યુવા પાંખ અને જૈન સેના બંને દ્વારા આ આયોજનનું સંકલન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજે આપણે વાત કરીએ વિવો જૈન કપ જે આયોજન કરવામાં આવ્યું છે, શું હેતુ છે આ વિવો જૈન કપનો? વિવો જૈન કપ માત્ર ને માત્ર જૈનો બધા એક થઈને રમી શકે અને આગળ એક છે ને એક રહે એવી જ ભાવના સાથે આ કપનું આયોજન કરવામાં આવ્યું છે. અમિતભાઈ, 7 દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે ત્યારે દરેક ખેલાડીઓને શું સંદેશ આપશો જેથી ખેલદીલી ભાવનાથી તો રમત રમે? સ્પોર્ટ્સ એટલે પોતે જે ખેલદીલી છે અને સ્પોર્ટ્સ આ આયોજનનો માત્ર હેતુ એ જ છે કે સમસ્ત જૈન બધા જ સ્પોર્ટ્સની જે ખેલદીલી છે એ જ ખેલદીલી સાથે આગળ ભવિષ્યમાં આગળ વધે. કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ આ એક એવું કેમ્પસ છે કે જ્યાં આપના વહાલ સોયા ફૂલ જેવા કુમળા બાળકોને કે જેઓ ઘર અને મમતાની છત્રછાયા છોડી પહેલી જ વાર એક નવી દુનિયામાં ડગ માંડી રહ્યા છે એમને અપાય છે વહાલ અને મમતા ભરી ભાવચર, પ્રેમપૂર્વકનું માર્ગદર્શન કે જેને સહારે તે પોતાના આવનારા જીવનના નવા શૈક્ષણિક તબક્કાથી પરિચિત થઈ શકે. અહીં તેમને મળે છે સ્વતંત્રતાની સાથે સંસ્કારોનું ઘડતર, અહીં તેમને મળે છે ભાર વિનાનું હસતા નાચતા ગાતા તેમની મરજી મુજબનું શિક્ષણ. નાના બાળકોની ઘર પરિવારની વાલમ ભરી દુનિયા અને શૈક્ષણિક જગત વચ્ચેની જોડતી કડી એટલે કિડીઝ
કેમ્પસ નર્સરી અને પ્લેહાઉસ. નવા સત્રના એડમિશન માટે સંપર્ક કરો કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લેહાઉસ, 6 AB આશિયાના ભાનુશાલી નગર, મુંદ્રા રોડ, ભુજ. કલ્પના શાહ, મોબાઈલ નંબર 90 990 37 364, ફોન નંબર 0 28 32 231 380. અમારી બીજી શાખા કિડીઝ કેમ્પસ નર્સરી એન્ડ પ્લે હાઉસ, દરજી કોલોની, ઘનશ્યામ નગર, ભુજ. કલ્પના શાહ, મોબાઈલ નંબર 9099037364. જીનાની શાહ, 9033903392. અમારી ત્રીજી શાખા કિડીઝ કેમ્પસ નર્સરી એન્ડ પ્લે હાઉસ, સનસિટી, નુરાની રોડ, મહાદેવ નગર, વાલદાસ નગરની પાછળ. એડમિશન માટે સંપર્ક કલ્પના શાહ, 90 990 37 364. રમીલા ભાનુશાલી, 90 994 23 294. શ્રમ ફ્રી સિટી અંતર્ગત ભુજ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર કરાયેલી ઘરનું ઘર યોજના તળે ગરીબ પરિવારોને મફત પાકું મકાન આપવાની કામગીરી ભુજમાં શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરીબો માટેની અનેક વિકાસલક્ષી યોજનાઓ પૈકીની એક યોજના એટલે ગરીબ પરિવાર માટે ઘરનું ઘર. દેશના શહેરોમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારો પણ પોતાની માલિકીના પાકી છતવાળા મકાનમાં રહે તે માટે કેન્દ્ર સરકારે સ્લમ ફ્રી સિટી યોજના અંતર્ગત વડાપ્રધાન ઘરનું ઘર યોજના શરૂ કરી છે. આ દ્રશ્ય ભુજનું છે. ભુજમાં સ્લમ ફ્રી સિટી અંતર્ગત ગરીબ પરિવારોને નિઃશુલ્ક આપવા માટેના પાકા મકાનોનું કામ ચાલી રહ્યું છે. સાંસદ વિનોદ ચાવડાએ, નગરપતિ અશોક હાથી અને ચીફ ઓફિસર ગોવિંદ ચાંડપ્પા સાથે ભુજમાં બની રહેલા આવાસોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કચ્છને સાથે વાત કરતા સાંસદ વિનોદ ચાવડા, પહેલા પાર્ટની અંદર ભુજ શહેરમાં વડાપ્રધાન આવાસ યોજનાનું કામ હાલે કાર્યરત છે. આ કામની જાળવણી હુનરશાળા કરી રહી છે, એમની ઉપર માર્ગદર્શન હુનરશાળા કરી રહી છે અને ખાસ કરીને નગરપાલિકા દ્વારા સંપૂર્ણપણે એની દેખરેખ કરવામાં આવે છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો વડાપ્રધાન આવાસ યોજનામાં પહેલા પાર્ટની અંદર 3 શહેરોને લેવામાં આવ્યા છે. ભુજ, રાપર અને ભચાઉ એમનો સર્વે પણ ચાલુ છે. પણ મુખ્ય વાત આનંદની એ છે કે ભુજની અંદર 3 જગ્યાએ એટલે કે રામદેવનગર, જૂની રાવલવાડી અને GIDCની અંદર 3 સાઇડો કાર્યરત છે અને એ 3 સાઇડોની ઉપર 300 કરતાં વધારે અત્યારે આવાસોનું કામ ચાલુ છે. આજે જાત મુલાકાત લેતા જે રીતે એક ગરીબ માણસની એક કલ્પના હોય, ગરીબ માણસનું પણ એક સ્વપ્ન હોય કે મારે મારું પોતાનું ઘર હોવું જોઈએ, ત્યારે આ સરકારશ્રીના પ્રયાસોથી આદરણીય મોદી સાહેબના નેતૃત્વની અંદર 65 ચોરસ વારની અંદર પોતાનું મકાન એટલે કે એક બેડરૂમ, હોલ, કિચન સાથે અને સંપૂર્ણ શૌચાલય સાથે અને લાઇટ પાણી સાથે આ મકાન આપણે અરજદારોને અર્પણ કરીશું અને ખાસ કરીને એના ઉપરાંત નગરપાલિકા દ્વારા રોડ, રસ્તા અને લાઇટની પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યારે આજે કચ્છની અંદર આપના માધ્યમથી પણ હું કહેવા માગું છું કે જે નાના માણસ હોય, ગરીબ માણસ હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતો માણસ હોય અને એ લોકોની જે કલ્પનાને સ્વપ્ન હતું કે અમારું મકાન ક્યારે બનશે, ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવનાર દિવસોની અંદર મને લાગે છે કે ઠેર ઠેર જગ્યાએ આ પ્રકારના મકાનોનું પણ નિર્માણ થશે અને ગરીબ લોકોનું સપનું પણ એક સાકાર થશે. યોજનાનું અમલીકરણ ભુજમાંથી ભુજ નગરપાલિકા અને આ ક્ષેત્રે કાર્યરત NGO હુનરશાળા દ્વારા થઈ રહ્યું છે. આમ તો ભુજમાં કામગીરીનું લક્ષ્યાંક મોટું છે, તેની અપેક્ષાએ શરૂ થયેલ કામગીરી ધીમી છે. પરંતુ કચ્છના પ્રશ્નોના ઉત્તર આપતા ચીફ ઓફિસર ગોવિંદ ચાંડપ્પા કહે છે કે શરૂઆત થઈ છે, ધીરે ધીરે લક્ષ્યાંક પૂર્ણ કરીશું. આ સરકારી જમીનો છે, સરકારી જમીન ઉપર જે દબાણો હતા એ દબાણો દૂર કરવા અને લોકોને ત્યાંથી ખસેડવા, તો લોકો ઘર વિહોણા હોય અને ઘર ક્યાં આપવું એ સમસ્યાને હળવી કરવા માટેનો એક સારો પ્રયત્ન છે. જે જગ્યાએ જે લોકો જે અવસ્થામાં છે એને સારું એક છતવાળું, સ્લેબવાળું સારું મકાન એને આપવામાં આવે કે જેનાથી તે સારી રીતે એમાં
एक झूंपड़पट्टी में रहता हो करता सारी रीते रही सके एने रोड की सगवड़ता पानी की सगवड़ता ड्रेनेज की सगवड़ता लाइट की सगवड़ता जे चार आवश्यक मुख्य सेवाओ से ये पण एने आपी सकाय साथे साथे आ जे जमीन छे घणी विस्तार में हो तो आवी रीतना ए जमीन माथी एने अमुक कार्पेटेरियन ध्यान में राखीने जो एक ज टाइप डिजाइन मकान बनावामां आवे तो अन्य जे जमीन फाजल पड़े ए पण श्री सरकार नी जमीन होय त्यां कोई इन्फ्रास्ट्रक्चर भविष्य में आपणे बनावानुं होय कोई मार्केट छे कोई दवाखानुं छे कोई बाल मंदिर छे कोई शाळानुं मकान छे तो पण एने सारी सगवड़ता मळी रहे एनो पण एक आमां कंसेप्ट रहेलो छे के जेनुं भविष्य में आपणे आयोजन करीशुं साथे साथे आ जे मकानो बनी रह्या छे ए मकानो घणा लांबा समयथी लोकोने समजावी कार्यरत करवा कारण के घणा वखत लोको पोते ए जग्या छोड़वा न मागता होय एवुं बनी सके छे अने एने समजूत करी अने एने सारू मकान आपवा माटेनो आपणे एक प्रयास कर्यो छे हाले आपणे आ कामगीरी लगभग एकाद महिनामां संपूर्ण पूर्ण थशे तो आपणे 294 जेटला मकानो लोकोने लोकार्पण तरीके पण आपणे करीशुं साथे साथे घणा लोको पासे मकानो न होवा बीजे रहेवा माटे भाड़ा न खरीदवा એ બાબત હોય તો લોકો અત્યારે સ્વૈચ્છિક એમાં રહેવા પણ માંડ્યા છે આપ જોઈ શકીએ છીએ કે જેથી લોકોને સગવડતા મળી છે અને આનો પૂરેપૂરો સદુપયોગ થાય એવી આ આવાસ યોજનાનો મેઇન કન્સેપ્ટ ભુજની વાત કરીએ તો કેટલો સર્વે કરવામાં આવ્યો ભુજમાં ખરેખર 20,000 મકાનો બનાવવાનું આપણું આયોજન છે પણ હાલમાં સર્વે કરતાં કરતાં જે જે સ્લમ સાઇટો છે અત્યાર સુધીમાં આપણે 13,498 જેટલા આવાસોનું આપણે સંશોધન કર્યું છે સાથે સાથે 304 બીજા આમ ગણતા લગભગ 1700ની આજુબાજુના મકાનો બનાવવા માટેનું હાલના તબક્કે આયોજન છે આ જમીનો સરકારશ્રીની હોય ત્રણે ત્રણ જમીનોનો કબજો નગરપાલિકા દ્વારા મેળવવામાં આવ્યો છે અને આ ત્રણ સાઇટો અત્યારે કાર્યરત છે અન્ય બીજી સાઇટો માટેના DPR સરકારશ્રીમાં જમા થયેલા છે જેની પણ ટેકનિકલ અને સૈદ્ધાંતિક મંજૂરી આવી જતા એ પણ આપણે ભવિષ્યમાં શરૂ કરીશું સર ખાસ કરીને અત્યારે સ્લમ્પી વિસ્તારમાં કરવું છતાં પણ અમુક વિસ્તારમાં વળી પાછી નવી ઝૂંપડપટ્ટીઓ શરૂ થઈ છે એના બાબતે નગરપાલિકા કેટલી જાગૃતતા દાખવે સરકારશ્રીની જમીન પડતર જમીન બિનઉપયોગી જમીન એ જોતાં જો લોકો પોતે એક સારી અમે સોસાયટી જ્યારે બનાવી રહ્યા હોય સ્લમ ફ્રી સિટી કરવા માટે ત્યારે એ સોસાયટીમાં તો કોઈ જાતનું દબાણ ન થાય એની તકેદારી રાખવા માટે સ્થાનિકે એ લોકોનું એક મંડળ પણ બનાવેલું છે એ તકેદારી રાખે અને એવું દબાણ થતું હોય તેને અટકાવવામાં પણ નગરપાલિકા સહયોગ કરે છે જ અને ક્યાંય પણ જો આવું બનતું હશે તો એ જે જમીન હશે શ્રી સરકારની ત્યાંથી એ દબાણ હટાવવા માટે સરકારશ્રીની માર્ગદર્શન સૂચના પ્રમાણે નગરપાલિકા તંત્ર ખડે પગે સરકારશ્રી સાથે સહયોગ કરશે તો આ હતા આજના સમાચાર આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર ત્યાં સુધી રજા આપશો નમસ્કાર